हेलो स्टूडेंट्स, वेलकम बैक। पार्ट 3 में आज आप लेंस मेकर समीकरण मेळवशुं। तो आज सूत्र है माइनस वन ओपन यू प्लस वन ओपन वी इज इक्वल टू एन टू बाय एन वन माइनस वन ब्रेकेट में वन ओपन आर वन माइनस वन ओपन आर टू। ने आप एक लेंस माटे साबित करशुं। आज लेंस है तेनो वक्री गुणांक एन टू अने हवानो वक्री गुणांक एन वन। तो तमे एवं स्पष्ट जोई सको छो के जो हवाना माध्यम माथी कोई एक वस्तु जो बिंदुवत गणाय ओ पासे रहेली होय, ओ फॉर ऑब्जेक्ट, तो एमांथी निकळतुं प्रकाशनुं किरण लेंस पर आपात थाय अने आपात किरण गणीशुं। जे जग्या उपर आपात थाय त्यां तमे समझो छो के तेनुं वक्रीभवन थशे। એટલે તમે જે પહેલી ડાબી સાઈડની સપાટી જોઈ રહ્યા છો, એકચ્યુઅલી લેન્સને બે સપાટી આવશે બરાબર, અને તમને એની ઇમેજ એટલે કે એનું પ્રતિબિંબ આઈ પાસે મળશે। તો જો વસ્તુનું પ્રતિબિંબ આઈ પાસે મળે તો સવાલ એવો ઉપસ્થિત થાય કે અહીંયા બે બે સપાટી હોવાના કારણે એની જે ઇમેજિનરી ઇમેજ છે એટલે કે આભાસી પ્રતિબિંબની જે વાત છે એ આઈ ડેશ પાસે રચાતી હોય। હવે તમે એવું જોશો કે આ જે લેફ્ટ સાઈડની વક્ર સપાટી છે, લેફ્ટ સાઈડની વક્ર સપાટી અને આજે જે રાઈટ સાઈડની વક્ર સપાટી ગણાય। હવે જો તમે આજે ડાબી સાઈડની વક્ર સપાટી જોઈ રહ્યા છો, એની માટે જે વક્રતા કેન્દ્ર હોય છે, સેન્ટર ઓફ કર્વેચર જેને કહેવામાં આવે, તે જુદું હશે, અને જમણી બાજુની સપાટી માટે પણ સેન્ટર ઓફ કર્વેચર જુદું હશે। ડાબી સાઈડની જે છે વક્ર સપાટી તેનું વક્રતા કેન્દ્ર આપણે સી વન કહીશું બરાબર, અને તે જ પ્રમાણે જમણી બાજુની જે સપાટી છે તેનું વક્રતા કેન્દ્ર સી ટુ હશે। તો તમે એવું જોઈ શકો છો કે બંને વક્ર સપાટી માટે વક્રતા કેન્દ્રો અલગ અલગ છે બરાબર, અને આપણે વક્ર સપાટી પર પણ બે પ્રકારના ધ્રુવ વિચારશું, પી વન અને પી ટુ। તો ડાબી સાઈડની સપાટીને આપણે વક્ર સપાટી એક કીધી છે, જેથી તેનો ધ્રુવ પી વન કહેશું, ઓપ્ટિકલ સેન્ટર ગણાશે એકચ્યુઅલી એને, અને જે વચ્ચે છે એ છે સી એટલે કે ઓપ્ટિકલ સેન્ટર। હવે આપણી જે ધારણાઓ છે એને જેને એઝમ્પશન કહીશું આપણે, કારણ કે આમાં લેન્સ હોવાના કારણે થોડીક પૂર્વધારણાઓ પણ બાંધવી પડશે, અને આપણે એ પણ સમજવું પડશે કે આપણને જેવું કંઈ એવું નડતું હોય કે જે તકલીફ કરતું હોય તેને સોલ્વ કરીશું। તો લેન્સ જે છે એ ખૂબ જ પાતળો છે બરાબર, હવે પાતળો લેન્સ કોને કહેવાય એની પછી ચર્ચા કરીએ। અહીંયા પી વન સી અને પી ટુ સીના અંતરો ખૂબ જ નાના છે, વેરી વેરી સ્મોલ। તમે જુઓ તો આકૃતિમાં તમને એવું દેખાતું હશે કે પી વન સી અને પી ટુ સીના અંતરો એકદમ જ નાના છે, જેને તમે અવોઈડ પણ કરી શકો બરાબર। આ જે અંતર તમે જોઈ રહ્યા છો સી થી ઓ નું બરાબર, એકચ્યુઅલી પી વન થી ઓ નું ગણાય, પણ આપણે એને સી થી ઓ ગણી શકીએ બરાબર, કારણ કે મેં તમને કીધું કે પી વન અને સી વચ્ચેનું અંતર ઓછું છે, તો એ તમારી વસ્તુ અંતર ગણાય। અને એ જ પ્રમાણે જમણી બાજુ પર સી થી આઈ નું જે અંતર છે એ તમારું પ્રતિબિંબ અંતર ગણાય બરાબર। તો લેન્સ જો ખૂબ જ પાતળો હોય જે આપણે ધારી લીધું તેમ, અને જે બે અંતરોની મેં વાત કરી એમાંથી એક અંતર હતું વસ્તુ અંતર અને બીજું અંતર હતું પ્રતિબિંબ અંતર, તો તમે એવું કહી શકશો કે સીઓ ના અંતરને વસ્તુ અંતર ગણાય, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોવાના કારણે સંજ્ઞા પ્રણાલી તો આપણે વાપરવી જ પડે। તો તમે ભૂલ્યા ન હશો એવું માનું, તો તમે સમજી ગયા હશો કે આપણે યુને માઇનસ ગણવું પડશે, કારણ કે ઓ થી સીનું અંતર આપાત કિરણની દિશામાં થવાનું, તો સી થી ઓનું અંતર આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જ ગણાય, અને આપાત કિરણની વિરુદ્ધ દિશાના બધા જ અંતરોને આપણે કાયમ માટે ઋણ જ ગણીએ છીએ વિદ્યાર્થીઓ, એટલે આપણે માઇનસ મૂકશું, ભૂલતા નહીં। તે જ પ્રમાણે તમે એમ કહો તો સી અને આઈ વચ્ચેનું અંતર જે જમણી બાજુ તમને દેખાય છે, હા, તેને આપણે પ્રતિબિંબ અંતર ગણવું હોય તો તે આપાત કિરણની દિશામાં ગણાય બરાબર, જેથી તમે એને પ્લસ ગણશો
તો આપણે એને પ્લસ વી કહી શકીએ છીએ. તો વસ્તુ અંતરને આપણે માઇનસ લીધું છે, પ્રતિબિંબ અંતરને આપણે પ્લસ લીધું છે, અને બંને વચ્ચેનો જે સંબંધ છે તે તમે આ સમીકરણમાં જોઈ શકો છો, જે ખરેખર આપણે મેળવવાનો થશે. બરાબર. હવે અહીંયા મુદ્દાની વાત એવી છે વિદ્યાર્થીઓ, કે જેટલી પણ મેં ધારણા ધારી છે એમાં એક વસ્તુનું ખૂબ જ મહત્વ છે, કે જે ડાબી સાઈડની વક્રતા ત્રિજ્યા છે જેને આપણે આર વન કહીશું, બરાબર, રેડિયસ ઓફ કર્વેચર, વક્ર સપાટી એકની વક્રતા ત્રિજ્યા આર વન, જે સી સી વન ગણાશે. તમે જોજો એ જમણી બાજુ છે, ભૂલ ન થાય. સપાટી ભલે ડાબી બાજુ છે, પણ જે અંતરની હું વાત કરું છું એ સી થી સી વનનું અંતર છે, જેને આપણે કીધું છે આર વન. અને એ જ પ્રમાણે તમે સી થી સી ટુનું અંતર વિચારો તો તેને કહેવાશે આર ટુ. પણ અહીંયા ફરીથી પાછો એક પ્રશ્ન ઉપસ્થિત થશે, સી સી ટુ ઇઝ ઇક્વલ ટુ આર ટુ તો લખીશું, પણ એ માઇનસમાં હશે. કેમ? કારણ કે એની માટે પણ સંજ્ઞા પ્રણાલી એપ્લાય કરવી પડે. સપાટી તમારી ઓલ્ટરનેટ છે, ઊંધી છે, બરાબર. એટલે જ્યારે તમે આર ટુ વક્ર સપાટીની વાત કરશો તો તેની વક્રતા ત્રિજ્યા તમારે નેગેટિવ લેવી પડશે. આ સંજ્ઞા પ્રણાલીમાં એક વસ્તુ નવી ઉમેરાઈ છે, અત્યાર સુધી આપણે એનો ઉપયોગ નહોતો કરવો પડ્યો, હવે કરવો પડશે, કારણ કે હવે બે વક્ર સપાટીઓ આવે છે. આ સમીકરણ જે છે વિદ્યાર્થીઓ, એ આપણે સાબિત કરીએ, કારણ કે તમે એવું જુઓ છો કે એમાં બે સમીકરણો છે, વક્રતા ત્રિજ્યામાં બે છે, આર વન અને આર ટુ વન. તો તમને ખબર છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં આ બે વક્ર સપાટીઓની વાત કરી હતી, બંનેને એક સાથે દર્શાવવાનો પ્રયત્ન કરું. આજે જમણી બાજુ પર તમે જોઈ રહ્યા છો એ જે વક્ર સપાટી તમને દેખાય છે એ જ તમે ઉપરની આકૃતિમાં પણ જોઈ રહ્યા છો, જેને આપણે વક્ર સપાટી બે કીધી છે, બરાબર. આ જે છે એ પી વન અને જમણી બાજુ છે એ પી ટુ. હવે ઉપરની આકૃતિ સાથે નીચેની આકૃતિને બરાબર ધ્યાનથી સમજો અને સરખાવજો તો તમે અંદાજ મેળવી શકશો કે બે વક્રતા કેન્દ્રો સી વન અને સી ટુ તમે આની માટે પણ બતાવી શકશો. તો સી વન ક્યાં છે? એ પી વનથી અમુક અંતરે રહેલો છે, અને એ જ પ્રમાણે સી ટુ ક્યાં છે? એ પી ટુથી અમુક અંતરે રહેલો છે. તમારે સીધે સીધી આ જે આકૃતિ છે એની અંદર સરખાવવાનું રહેશે. ધારો કે આપણે એમ કહીએ કે વસ્તુ ઓ માંથી નીકળતું આપાત કિરણ વક્ર સપાટી પર દાખલ થાય તો તમને એવો ખ્યાલ છે કે વક્રીભવન પામીને આ બિંદુ પાસે આપાત થાય. અને આ આકૃતિ આપણે પહેલી વાર નથી દોરતા વિદ્યાર્થીઓ, પાર્ટ વન જોઈ લેવો જો કોઈને કંઈ તકલીફ હોય તો. આને ઇમેજિનરી પ્રતિબિંબ આઈ ડુ આર ડે આઈ ડેશ, અને તમે જે આઈ ડેશ જોઈ રહ્યા છો એ તમારું આભાસી પ્રતિબિંબ ગણાશે. તો વસ્તુનું પ્રતિબિંબ પહેલી વક્ર સપાટી એક તમને ઇમેજિનરી આપશે, એટલે કે આભાસી પ્રતિબિંબ આપશે. અને એ તમે જુઓ આ જે માર્ક કરેલો ભાગ છે એ જ આકૃતિ આપણે અહીંયા દોરી છે તેવું સમજજો. જોજો હું ઉપર પણ એડિટ કરીને બતાવું છું એટલે તમને અંદાજ આવશે. એટલે આ તમે જે આઈડેશ જોઈ રહ્યા છો એ તમારી ઇમેજિનરી ડિસ્ટન્સની વાત છે. ઇમેજિનરી પ્રતિબિંબ આઈડેશ, આભાસી પ્રતિબિંબ આઈડેશ ગણાય, ઠીક છે. હવે એ જે પ્રતિબિંબ છે વિદ્યાર્થીઓ એ બીજી વક્ર સપાટી માટે વસ્તુ તરીકે વર્તે. અને તમે એવું પણ કહી શકો કે અહીંયા બે વક્ર સપાટીઓ છે એમાંથી આ જે એક પહેલી આકૃતિ તમને દેખાય છે એમાં બે અલગ અલગ પોર્શનમાં વક્રી ભોનાંક પણ અલગ અલગ છે, જેમાં અંદરનો વક્રી ભોનાંક એન ટુ ગણીએ છીએ આપણે, જેને કાચ ગણીએ છીએ, અને બહારનો જે છે હા તમે જુઓ છો એને આપણે એન ટુ કીધો છે. ભૂલતા નહીં વિદ્યાર્થીઓ, એ કાચ છે. અને એવું સમજો કે આ કાચનો મોટી આકૃતિ દોરી છે એટલે મોટો આડછેદ છે, અને અહીંયા એન વન હવાનો વક્રી ભોનાંક છે, બરાબર. બંને માધ્યમો સ્પષ્ટ છે કે અલગ અલગ દેખાઈ રહ્યા છે. આ જે જમણી બાજુની આકૃતિ છે એમાં પણ આજે તમે માધ્યમ જોઈ રહ્યા છો એના માધ્યમનો બી વક્ર ભોનાંક તો તમે એન ટુ જ કહેશો, કારણ કે એક જ કાચ છે, બરાબર. આપણે બે અલગ અલગ આકૃતિઓને સમજીએ છીએ પણ ખરેખર આ બેને મર્જ કરીએ તો ઉપરની આકૃતિ બને. સમજવા માટે આપણે લેન્સને એકદમ પાતળો સ્વીકાર્યો છે જેથી આપણને તકલીફ ન પડે. હવે તમે એમ કહેશો કે આજે વક્ર સપાટી બે છે
એની પરથી જો ઇમેજની વાત થાય, પ્રકાશનું કિરણ બહાર નીકળતું હોય, બરાબર, તમે જો ઉપરની આકૃતિમાં જોતા હોય તો એ બહાર નીકળીને તમને પ્રતિબિંબ ક્યાં આપશે? તો તમે એમ કહેશો કે તમને આઈ પાસે આપશે, જે તમને ઉપરની આકૃતિમાં પણ દેખાય છે. તો તમે એને કહેશો આ જે છે એ તો આપણે આઈડેસ ગણ્યું જ છે, તમે જોઈ રહ્યા છો ઉપરની આકૃતિ નીચે દોરી છે વિદ્યાર્થીઓ, કંઈ નવું દોરવામાં નથી આવતું, બરાબર. એટલે આ જે આઈડેસ છે તે જ નીચે બતાવ્યો છે બીજી આકૃતિ વડે, પણ ખરેખર તો એ તો આભાસી પ્રતિબિંબ છે. તમારે તો ખરેખર એનું સાચું પ્રતિબિંબ મેળવવું છે. તો સાચું પ્રતિબિંબ ક્યાં થશે? તો હવે આ વક્ર સપાટી પાસે સીધી વાત છે કે જો બે માધ્યમ ભેગા થતા હોય તો વક્રીભવન થવું જ જોઈએ. તો એ અહીંયાથી વક્રીભવન અનુભવીને આ ડાયરેક્શનમાં આગળ વધીને તમને આ આઈ પાસે ફાઇનલ પ્રતિબિંબ આપશે, જે તમને ઉપરની આકૃતિમાં પણ દેખાય છે. હવે તમે ઉપરને નીચેની બંને આકૃતિઓને સરખાવો તો તમને અંદાજ આવશે કે આપણે કંઈ નવું નથી દોર્યું, બધું એનું એ જ છે જે ઉપર દોર્યું છે. પણ સમજવા માટે આપણે બંને આકૃતિનો સ્પષ્ટ ખ્યાલ મગજમાં ઉતારવો પડશે. તો વક્રીભવનના કારણે આપણને બીજી સપાટીના ખાસ વક્રીભવનના કારણે આપણને એનું પ્રતિબિંબ આઈડેસની જગ્યાએ આઈડેસનું પ્રતિબિંબ સોરી આઈ પાસે મળશે, ઠીક છે. અને જો એવું ગણીએ કે હવે આપણે તો બે વક્ર સપાટી માટે ઓલરેડી સમીકરણ મેળવી દીધું છે, બરાબર. તો જો બે વક્ર સપાટીઓ માટે આપણે ઓલરેડી સમીકરણ મેળવી દીધું હોય અને એ જ સમીકરણનો ઉપયોગ આપણે કરીએ તો આપણે આનું સાદુરૂપ વ્યવસ્થિત રીતે આગળ આપી શકીએ. તો આ જે લેફ્ટ આકૃતિ તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી, એમાં પી વનથી ઓનું અંતર વસ્તુ અંતર, પી વનથી આઈડેશનું અંતર પ્રતિબિંબ અંતર ગણીએ. બંને સપાટીઓની ગણતરી આપણે અલગ અલગ કરીશું જેથી આપણે તકલીફ ન અનુભવીએ, ઓકે. તો તમે એવું જુઓ કે મારે જે અંતરોની વાત કરવાની થશે એમાં હું ખાસ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીશ, એના વગર આપણે એક પણ વસ્તુ લખી શકશું નહીં. તો સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો હોય તો પી વનથી ઓ નું અંતર તમે ઉપરની આકૃતિમાં પણ જોજો, પી વનથી ઓ નું અંતર વસ્તુ અંતર અને પી વનથી જ આઈડેશનું અંતર પ્રતિબિંબ અંતર ગણાશે. એ જ આકૃતિ આપણે નીચે લેફ્ટ સાઈડ પર દોરી છે. જમણી બાજુની વાત કરો તો પી ટુથી આઈનું અંતર પ્રતિબિંબ અંતર અને પી ટુથી આઈડેશનું અંતર વસ્તુ અંતર ગણાશે, બરાબર. પી ટુથી આઈડેશ અને પી ટુથી આઈ અનુક્રમે વસ્તુ અને પ્રતિબિંબ અંતરો ગણાશે. આ જે લેફ્ટ આકૃતિ છે અને જે રાઈટ આકૃતિ છે એને આપણે બીજું કોઈ અલગ રીતે દર્શાવતા નથી વિદ્યાર્થીઓ, હું ફરીથી એકવાર તમને કહું છું અને આપણે એનો જ ઉપયોગ કરીને સમીકરણ સાબિત કરીશું. તો પી વન ઓ પી વન આઈ તો આજે જમણી બાજુની સપાટી તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ, એમાં વક્ર સપાટી બે જેની આપણે વાત કરીએ છીએ ત્યાં આઈડેસ તમે જે જોઈ રહ્યા છો ને ત્યાં તો એવું સમજો કે તમારી આભાસી પ્રતિબિંબની જે વેલ્યુ છે એ વસ્તુ ગણાશે અને એનું જે અંતિમ પ્રતિબિંબ છે તે આપણને આઈ પાસે મળશે. લેફ્ટ સાઈડની સપાટી અને રાઈટ સાઈડની સપાટી બંનેના સમીકરણોને આપણે મર્જ કરીએ, બરાબર, ભેગા કરીએ તો એનો અર્થ એવો થાય કે આપણે આપણા ફાઇનલ પ્રતિબિંબની જે જગ્યા છે તે 100% વ્યવસ્થિત રીતે મેળવી શકીશું. વિદ્યાર્થી આટલી બધી સમજણ મેળવવી ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ તમે આમાં મુશ્કેલીમાં મુકાવો એવું હતું, એટલે ત્યાંની ડિટેલ વાત આપણે કરવી પડી. હવે આપણે આનું સાદુરૂપ આગળ વધારીએ તો સમીકરણ તમને ઓલરેડી યાદ હશે, એન વન અપોન પી વન ઓ પ્લસ એન ટુ અપોન પી વન આઈ ડેશ આકૃતિમાં જોતા રહેજો વિદ્યાર્થીઓ, ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વનના છેદમાં આપણે આર વન એટલે કે પી વન સી વન લખીએ છીએ. કેમ આ સમીકરણ કઈ રીતે લખ્યું છે તમે યાદ કરી લેજો,
એન વન બાય યુ વત્તા એન ટુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વનના છેદમાં પી વન સી વન. તે જ રીતે જમણી બાજુની સપાટી માટે એન ટુના છેદમાં પી ટુ આઈ ડેશ, કારણ કે તમારી વસ્તુ અંતરની વાત કરો તો એ પી ટુ આઈ ડેશ થશે આકૃતિમાં જોજો, જમણી બાજુની આકૃતિમાં બરાબર. અને તમે એવું જોજો કે આ વખતે એન વન અને એલ ટુ ઓલ્ટરનેટ છે, કારણ કે પહેલી વખતની આકૃતિમાં ડાબી સાઈડની આકૃતિમાં વસ્તુ હવામાં હતી, પ્રતિબિંબ કાચમાં હતું. હવે એવું છે જે વસ્તુ છે એ તમારી હવામાં જ ગણાશે, પણ એ આભાસી છે, અને જે તમારું પ્રતિબિંબ છે એ તો છેલ્લે હવામાં જ મળે છે. પરંતુ ઉલટાઈ શું કહ્યું છે, હવે એવું વિચારવું પડશે કે કાચમાંથી હવામાં જઈ રહ્યું છે. તો માઇનસ એન વનના છેદમાં પી ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એન વન માઇનસ એન ટુના છેદમાં આ વખતે આવશે પી ટુ સી ટુ. તમે એક વસ્તુનો ફરક જોજો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે સાઇન કન્વેન્શન 100% વાપરી છે બરાબર, અને આ કંઈક જુદું છે. અહીંયા આપણે કિંમતો મૂકીશું. તમે બંને સમીકરણને બરાબર ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. તમને એન વનના સ્થાને એન ટુ અને જમણી બાજુનું સમીકરણ છે એમાં વચ્ચે માઇનસ દેખાશે બરાબર. એ ફરક એટલા માટે છે કે વક્ર સપાટીઓ ઉલટી છે. અહીંયા જે આપણે બે લંબ અંતરો બતાવ્યા છે આકૃતિમાં જરા જોજો, તો આપણે પી વનના સ્થાને બધું અંતર સીથી ગણીશું. તો એન વનના છેદમાં સીઓ પ્લસ એન ટુના છેદમાં સી આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વનના છેદમાં સી સી વન બરાબર. કારણ કે પી વન સી વનને જ સી સી વન ગણીશું, કારણ કે પી વન સીનું અંતર ઓછું, સમીકરણ નંબર એક કહીશું આને. એ જ પ્રમાણે આપણે જમણી બાજુ પણ વિચારીએ તો એન ટુના છેદમાં સી આઈ ડેશ માઇનસ એન વન ના છેદમાં સી આઈ ઇઝ ઇક્વલ ટુ એન વન માઇનસ એન ટુના છેદમાં સી સી ટુ થશે, સમીકરણ નંબર બે આપીશું. આ બંને જે સમીકરણો તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ, હવે એમાં એક વસ્તુ તમે નોંધવા જેવી દેખાતી હોય તમને, તો આપણે બાદબાકી કરીએ તો આપણને ફાયદો થાય એવું છે. એટલે સબટ્રેક્ટિંગ ઇક્વેશન નંબર ટુ ફ્રોમ ઇક્વેશન નંબર વન કરીએ, કેમ બેમાંથી એક બાદ કરીએ, આપણે સમીકરણ નંબર બેમાંથી સમીકરણ નંબર એક બાદ કરીએ, કેમ કરવું પડશે? તો તમને એવી ખબર પડી ગઈ હશે સમીકરણોને સરખાવતા, કે જો સમીકરણ નંબર બેમાંથી સમીકરણ નંબર એક બાદ કરીએ ને તો આ જે પદ તમે જોવો છો ને એન ટુના છેદમાં સી આઈ ડેશ એ કેન્સલ થઈ જશે બરાબર, જેથી તમે એક સંબંધ મેળવી શકશો. અને એન વનના છેદમાં સીઓ અને અહીંયા એન વનના છેદમાં સી આઈનો સંબંધ તમે મેળવી શકશો. તો સીઓ તમારી વસ્તુ અંતર છે, સી આઈ તમારું પ્રતિબિંબ અંતર છે, તો વસ્તુ અને પ્રતિબિંબનો સંબંધ તમે આરામથી મેળવી શકો. તો આપણે સિમ્પલ બાદબાકી કરીશું. બાદબાકીનું એક સ્ટેપ ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થીઓ, એન વન સીઓ વત્તા એન વનના છેદમાં સી આઈ, કેમ બાદબાકી કરી છે બરાબર જોજો, ઇઝ ઇક્વલ ટુ એન વન માઇનસ એન ટુ કરો, પણ અહીંયા નિશાની બદલી નાખવામાં આવે તો એન ટુ માઇનસ એન વનના છેદમાં સી વન માઇનસ એન વન માઇનસ એન ટુના છેદમાં સી સી ટુ જે પ્લસ થઈ જશે. કેમ? તો અહીંયા ક્રમ ઉલટાવી દેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ. એન વન માઇનસ એન ટુ સમીકરણ નંબર તમે જે બે જોઈ રહ્યા હતા એમાં એન વન માઇનસ એન ટુ હતું, એની જગ્યાએ નિશાની ઉલટાવી છે બસ. તો તમે એવું કહેશો કે એન વનના છે, સીઓની કિંમત ઉપર ધ્યાન આપજો, માઇનસ યુ સી આઈની કિંમત પ્લસ વી સી સી વનની કિંમત પ્લસ આર વન અને સી સી ટુની કિંમત માઇનસ આર ટુ, આ ચારે ચારનો ઉપયોગ આપણે આમાં કરી દઈએ. તો એન વનના છેદમાં માઇનસ યુ પ્લસ એન વનના છેદમાં પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વનના છેદમાં, હવે કોમન કાઢી લઈએ છીએ એન ટુ માઇનસ એન વન, તો બ્રેકેટમાં શું બચશે, વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ. હવે સી સી વનની કિંમત કેટલી હતી, વન અપોન આર વન,
અને સીસી ટુની કિંમત માઇનસમાં હતી, માઇનસ આર ટુ, બરાબર. જેથી તમે હવે આ જે સમીકરણ જોઈ રહ્યા છો એમાંથી તમે એન વનને કોમન કાઢવો હોય તો પણ કાઢી શકશો. માટે લખાશે વન અપન માઇનસ યુ પ્લસ વન અપન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન બ્રેકેટમાં વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ. અહીંયા પ્લસ માઇનસ માઇનસ થયું છે. એન વન જો નીચે લઈ જઈએ તો માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન ના છેદમાં એન વન કરો તો બંનેને એન ટુ વડે ભાગતા સાપેક્ષ વક્રી વળાંકની વ્યાખ્યા પ્રમાણે અહીંયા લખ્યું છે. લખી શકાય વિદ્યાર્થીઓ? તો આ તમે જે સૂત્ર જોઈ રહ્યા છો એ જ તમારું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા ગણાય. આ જે એન ટુ બાય એન વન છે, માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી વળાંક, એન ટુ વન સાપેક્ષ વક્રી વળાંક ગણાય વિદ્યાર્થીઓ. તો આ સહિતા લેન્સ મેકર સમીકરણ પૂરું થાય છે. ખૂબ જ અગત્યની થિયરી, બરાબર. યાદ રાખવું સમીકરણ. અને હવે થોડી સંજ્ઞા પ્રણાલીની અંદાજ મેળવી લઈએ. ધારો કે લેન્સની ડાબી સપાટી પાસેથી એક વસ્તુમાંથી નીકળતું આપાત કિરણ મુખ્ય અક્ષ સમાંતર આ રીતે આપાત થાય તો તમને ખબર છે કે વક્રીભવન અનુભવીને મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે છેદે, બરાબર. તો આ જે બિંદુ છે એનું દ્વિતીય ફોકલ પોઈન્ટ ગણાય. બીજું એક આપાત કિરણ તમને અંદાજ છે કે એ સીધે સીધું ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થઈ અને આ દિશામાં આગળ વધે. તો બંને જે જગ્યા ઉપર ભેગા થાય છે ત્યાં તમને ઉલટું પ્રતિબિંબ મળશે. હવે આ આકૃતિ અંદાજ છે તમને વિદ્યાર્થીઓ કે કેવી રીતે મેળવી શકાય, બરાબર. તો તમે એવું જોઈ શકો છો કે વસ્તુ કરતાં તો પ્રતિબિંબની હાઈટ ઓછી જ છે. તો જે રીતે આપણે અરીસાની અંદર બધી વસ્તુ મેળવી હતી એવી જ રીતે બધું જ લેન્સ માટે પણ મેળવી શકાય વિદ્યાર્થીઓ. આ લેન્સ છે, બરાબર. તો આપણે આ જે વસ્તુ છે, જે જથ્થી છે મુખ્ય અક્ષની ઉપર છે, એનું વસ્તુ અંતર ઓપ્ટિકલ સેન્ટરથી ગણીએ તો આપણે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે માઇનસ યુ ગણીએ છીએ, બરાબર. તો જ્યારે જ્યારે હું કિંમત મૂકીશ ત્યારે આપણને કિંમત માઇનસ મૂકશું. અને પ્રતિબિંબ અંતરની વાત કરો તો ઓપ્ટિકલ સેન્ટરથી એનું પ્રતિબિંબ અંતર વી ગણાશે, જેને આપણે પ્લસ ગણવું પડશે. કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં કોણ અને આપાત કિરણની દિશામાં કોણ, હવે તમને એનો અંદાજ ખરેખર આવી ગયો હશે. તો આમાં પણ સંજ્ઞા પ્રણાલીની અંદર એવું જ હોય છે કે મુખ્ય અક્ષની ઉપરની વસ્તુની ઊંચાઈની વાત કરો તો પ્લસ લેવાય, નીચેની વાત કરો તો માઇનસ લેવાય. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતરો ઋણ લેવાય અને આપાત કિરણની દિશાના અંતરો હંમેશા ધન જ લેવાય. આ જે સેકન્ડ ફોકલ પોઈન્ટ તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં એને કહેવામાં આવે દ્વિતીય ફોકલ પોઈન્ટ, બરાબર. તમને એમ થતું હશે કે સર તો પહેલો ફોકલ પોઈન્ટ ક્યાં છે, હું પછી વાત કરું એના વિશે. પણ એ જ તમારું કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ગણાશે, બરાબર. કારણ કે ત્યાં કેન્દ્રિત થયું છે તેમ તમે ગણી શકશો. તો આ તમે જે અંતર જોઈ રહ્યા છો પ્લસ વી, એના અનુસંધાનમાં તો આ અંતર ઓછું જ છે, પરંતુ જે જગ્યાએ ભેગું થાય છે તેને ફોકલ પોઈન્ટ કહેવામાં આવે. ફોકલ લેન્થને આપણે એફ વડે દર્શાવીએ છીએ. તો હવે તમે એમ કહો કે યુની કિંમત, ફોર એક્ઝામ્પલ, મેં 6 સેન્ટીમીટર લીધી હોય, વસ્તુ 6 સેન્ટીમીટર દૂર હોય, આપણે એક ઉદાહરણ ગણીએ, બરાબર. અને પ્રતિબિંબ તમને 3 સેન્ટીમીટર અંતરે મળતું હોય. કેન્દ્ર લંબાઈની વાત કરું તો આ લેન્સ માટે એ ધારો કે 2 સેન્ટીમીટર છે. હવે આ રેન્ડમ કિંમતો છે વિદ્યાર્થીઓ, આપણે સંજ્ઞા પ્રણાલી વાપરવી જ પડશે, બરાબર. સંજ્ઞા પ્રણાલી વાપરા વગર તમે કોઈ પણ પ્રકારની ગણતરી ન કરી શકો.
તો યુની કિંમત જે 6 છે આપણને માઇનસ લેવી જ પડશે, તમને એનો અંદાજ છે, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશાનો અંતરો માઇનસમાં આવશે. સમીકરણ કયું વાપરશું? લેન્સમેકર સમીકરણ. બરાબર, અહીંયા લેન્સનું સામાન્ય સમીકરણ વાપરીએ તો 1/v - 1/u = 1/f ગણાય. બરાબર, તો તમે આ સમીકરણ વિદ્યાર્થીઓ લેન્સમેકરના સમીકરણમાંથી જ લખ્યું છે તે બરાબર જોજો. યુ વી અને એફની કિંમતો તમને મેં ત્રણે ત્રણ જે ધારી છે જો એને આપણે આમાં રિપ્લેસ કરીએ તો યુની કિંમત તો માઇનસ 6, વીની કિંમત 3, અને એફની કિંમતને આપણે 2 સેન્ટીમીટર ગણીશું. બીજી એક વસ્તુ એ કહી દો વિદ્યાર્થીઓ કે આપાત કિરણની વિરુદ્ધ દિશાની વાત થઈ છે એટલે યુને આપણે માઇનસ લેવું જ પડશે. હવે તમને આમાં કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય, તમે આ જે સમીકરણ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ, ગાઉસનું સમીકરણ 1/v - 1/u વાળું, તમને બાકીની ઇન્ફોર્મેશન તો ખબર છે કે વી આપણે પ્લસ લેવો પડે કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. પરંતુ અને કેન્દ્ર લંબાઈની વાત થાય તો એ જે 2 સેન્ટીમીટર અહીંયા આપ્યો છે એ પ્લસ જ લેવો પડશે કારણ કે આપણને બહિર્ગોળ લેન્સ આપવામાં આવ્યો છે. જો જે સમીકરણ અત્યારે મેં નીચે અહીંયા લખ્યું છે એ લેન્સ માટેનું છે, ખાસ ધ્યાન રાખજો એમાં વચ્ચે નિશાની માઇનસ આવે છે. આવું જ સમીકરણ જ્યારે તમે અરીસા માટે વાપરું હતું ત્યારે વચ્ચેની નિશાની પ્લસ હતી. આની કેન્દ્ર લંબાઈ હંમેશા વિદ્યાર્થીઓ પ્લસ આવે. તો આ સંજ્ઞા પ્રણાલી તમારે ખાસ યાદ રાખવી, કોઈ પણ દાખલો ગણવો હોય, કોઈ પણ એમસીક્યુ ગણવો હોય તો તમને આ સંજ્ઞા પ્રણાલી મળે હોવી જોઈએ. યુ માઇનસમાં આવશે, બાકી વી અને એફ બંને પ્લસ આવશે. કેન્દ્ર લંબાઈને પણ પ્લસ 2 ગણશું. હવે આ ત્રણે ત્રણની કિંમતોનો ઉપયોગ કરીને જો આપણે અંદાજ મેળવવો હોય કે લેન્સ વિશેનો દાખલો કેવી રીતે ગણી શકાય તો એ ગણી શકીએ એમ છીએ, કારણ કે હવે સંજ્ઞા પ્રણાલી પણ આવી ગઈ છે. તો ખાસ ધ્યાન રાખજો, સંજ્ઞા પ્રણાલી વગર દાખલો ગણી શકાતો નથી વિદ્યાર્થીઓ, જેથી વસ્તુ અને પ્રતિબિંબ ની ડિટેલમાં વાત કરતી વખતે આપણે આની મોટવણી પણ મેળવશું વિદ્યાર્થીઓ. તો યુ, એફ અને વી આ ત્રણે ત્રણની કિંમતો આપણા આ સમીકરણમાં આપણે રિપ્લેસ કરીએ તો 1/3, વીની કિંમતને આપણે પહેલાં કરતાં બનાવી દીધું તો 1/v = 1/f + 1/u કહેવાશે. ધારો કે આપણે વી ચેક કરવો છે કે 3 સેન્ટીમીટર મળે છે કે કેમ. બરાબર, તમે ગમે તે મેળવી શકશો. અહીંયા એફની કિંમત 2, વીની કિંમત -6, તો તમને વી ચેક કરીને જુઓ તો મળશે કે કેમ તે આપણે સાબિત કરશું. તો 1/2 - 1/6 = નીચે લસા 6 થશે અને 3 - 1 એટલે કે 2/6 = 1/3. તો 1/v = 1/3, તો v બરાબર 3 આવ્યું, જે તમે ઉપર રકમમાં આપણું એઝમ્પશન છે જોઈ શકો છો. એટલે આ તો કંઈ પણ આવી શકે, આપણે મેળવી શકીએ છીએ. આ સમીકરણ ટેલી પણ થાય છે કે વીની કિંમત 3 સેન્ટીમીટર મળશે. બરાબર, અને પ્લસ 3 સેન્ટીમીટર પડશે. પ્રતિબિંબ તમને જમણી બાજુ જ મળશે, પ્રતિબિંબ તમને ઉલટું જ મળશે. બરાબર, પ્રતિબિંબ તમને વાસ્તવિક જ મળશે. વાસ્તવિક ઉલટું વસ્તુ કરતાં નાનું, તમે એવું સમજ્યા છો. પણ હવે વસ્તુ કરતાં નાનું છે કે મોટું છે એની વાત કરવા માટે તો આપણે મોટવણી મેળવવી પડે. બરાબર વિદ્યાર્થીઓ, એટલે આ તમે ત્રણે ત્રણ જે અત્યારે મેં લખ્યા છે યુ, વી અને એફ, એમાંથી ગમે તે એક વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આરામથી એની દાખલાની ગણતરી કરી શકવા જોઈએ. તમને જે ન આપ્યું હોય તેના વિશે તમારે સમીકરણમાંથી એ પદને કરતાં બનાવવો પડે. ધારો કે આ જે વસ્તુ છે એની ઊંચાઈ 3 સેન્ટીમીટર છે અને જે પ્રતિબિંબ છે
એની ઊંચાઈ 1.5 સેન્ટીમીટર છે. તો વસ્તુ કરતાં પ્રતિબિંબની ઊંચાઈ અડધી ગણાય, બરાબર? કારણ કે આપણે જો વસ્તુની વાત કરીએ અને +3 સેન્ટીમીટર લીધી છે તો એ મુખ્ય અક્ષની ઉપર છે. પ્રતિબિંબની વાત કરું તો એ નીચે છે એટલે -1.5 લેવી પડશે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. તો મોટવણીનું સમીકરણ એમ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ ગણાય. પ્રતિબિંબ ઊંચાઈની વાત કરો તો એ તમે એચ ડેશ કહી શકશો અને વસ્તુની વાત કરો તો એને આપણે એચ ગણી શકશું. જો કિંમત મૂકીએ તો એચ ડેશ અપોન એચ એટલે કે પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ એટલે પ્રતિબિંબ ઊંચાઈ અને એચ એટલે વસ્તુની ઊંચાઈ. બંનેની ઊંચાઈઓ આપણે અહીંયા ધારી છે તો પ્રતિબિંબ ઊંચાઈની કિંમત છે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે -1.5 સેન્ટીમીટર અને વસ્તુની વાત કરો તો 3 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ નિશાની રાખીએ તો -1/2. ઋણ નિશાન એવું દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટું છે વિદ્યાર્થીઓ, જેથી આની કિંમત ખાલી કિંમત ગણવી હોય તો આપણે એને 0.5 એટલે કે અડધી ગણી શકીએ. તેવું દર્શાવે છે કે વસ્તુ કરતાં પ્રતિબિંબની ઊંચાઈ અડધી છે, બરાબર? હવે બે લેન્સની કમ્પેરિઝનની વાત થશે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેન્સ મેકર ફોર્મ્યુલાના 3 પાર્ટ પૂરા કરી દીધા અને લેન્સની મોટવણી અને લેન્સના સમીકરણનો ઉપયોગ કરીને એક બહારનો દાખલો પણ ગણી નાખ્યો. નવા લેક્ચરમાં લેન્સના પાવર અને સંયોજન સાથે ફરીથી મળીશું. ટેક કેર, ગુડ બાય.